કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે ફ્રાઈડેનો દિવસ છે અને 7:15 જેવું થયું છે અને આજે ડિનરમાં છે ભાખરી પીઝા. જો આપણે દેશી જુગાડ, હા, જ્યારે કંઈ એવું ટેસ્ટી ને ચટપટું ખાવાનું મન થાય આપણને, એટલે આપણને કહેવું ના પડે, આપણે કંઈક ના કંઈક જુગાડ કરી દઈએ. તો અહીંયા મેં તોફુ, જો કે પીઝા, આ આજે જે પીઝા છે ને ભાખરી મેં બનાવી અને પીઝા ફોરમ મેં બનાવ્યા છે. તોફુ છે આ, જે પનીર નથી અને બહુ હેલ્ધી વેજીટેબલ્સ ને બધું, એટલે હેલ્ધી જ કહેવાય. તો ડિનર કરી લઈએ અને સાંજે હમણાં થોડીક વાર રહીને અડધો કલાક પછી વોક કરવા જવાની ઈચ્છા છે. જો જઈશું તો તમને બધાના મારે સાથે સાથે લઈ જઈશું અને બીજી બાજુનો કોઈ એરિયા પકડીશું આજે અને તમને બતાવીએ કેવું છે. તો મળીએ થોડી વારમાં. ડિનર ફિનિશ થઈ ગયું અને નીકળ્યા છીએ બહાર વોક કરવા. થોડું ચાલી લઈએ, શનિ રવિ હોય એટલે તો બહાર નીકળવાનું મન થાય. અને આજે તો ફ્રાઈડે છે જો કે, પણ કામ ફિનિશ થઈ ગયું તો ફોરમને બે નીકળ્યા છીએ અને વોક કરતાં કરતાં. અને જુઓ ટેમ્પરેચર 20 ડિગ્રી છે હા અત્યારે. તો બી હુડી તો પહેરી છે મેં, થોડું ઠંડુ લાગે છે, સાંજ પડી ગયેલી. 8:11 થઈ છે એક્ઝેક્ટ મેં જોયું હમણાં. તો 8:11 એ જુઓ તમે, લાગે છે તમને કે 8:11 થઈ છે? પાછા આવીશું ત્યાં સુધી તમે જોજો, ત્યારે કદાચ તમને થોડું થોડું અજવાળું જોવા મળશે. અને જો લગભગ બે વીક પહેલાં જ હું, તમે અમારો વિડીયો જોયો હોય, તમે વોક કરવા નીકળ્યા ને, આટલી ગ્રીનરી નથી. અહીં જુઓ આ ઘાસે આખું ભરાઈ ગયું 2 વીકમાં. તો આ જુઓ ગ્રીનરી એકદમ, તમે પેલું ઝાડવા જુઓ કેવા હતા બાવળીયા જેવા. અહીંયા બી જુઓ, આટલું બી ફોરમ જુઓ, આ ઝાડ જુઓ તમે, એકદમ 2 જ વીક થયા છે. અને એકચ્યુઅલી આખું લાસ્ટ વીક તો રેઈન જ હતો અને 2 જ દિવસથી સન બી નીકળે છે. તો બી જુઓ તમે, બહુ સરસ ગ્રીન ગ્રીન થઈ ગયું છે. જે પાર્કના વિશે મેં કીધું હતું તો લાસ્ટ વખતે, એ પાર્કમાં અત્યારે જઈ રહ્યા છીએ, ત્યારે એક ચકલું નહોતું ફરકતું. અત્યારે તમે જોજો કેટલા છોકરાઓ છે, એમની મમ્મીઓ લઈ લઈને આવી હોય અત્યારે. એમાં પાછું વીકેન્ડ, એક દિવસ ખાલી 20 ડિગ્રી થઈ ગયું, એમાં તો પબ્લિકની ખુશી તો જો. આજે પહેલો દિવસ છે કે 20 ડિગ્રી, બહુ દિવસ વચ્ચે હતું એક દિવસ, પણ પછી આજે છે અને એમાં વીકેન્ડ. છોકરો જોવો કેવું એન્જોય કરે છે. મમ્મીઓની કીધી પાટી. દરેક પાર્કમાં તમને આવું અહીંયા જોવા મળે. ઘરની આજુબાજુ થોડી થોડી વારે આ રીતે પાર્ક છે જ. અને તમે જુઓ છોકરો કેવું એન્જોય કરે છે. છેક અત્યારે 8:30 જેવું થયું, પબ્લિક જુઓ. અને દરેક પાર્કમાં તમને આ રીતની રાઈડ સિંચકા બધું મૂકેલું જોવા મળે. માણસ છે માહોલ જોવા તમે. અત્યારે 8:45 જેવું થયું છે. તો અભી તમે જુઓ અહીંયા જુઓ, આ બાજુ એક બાજુ બાસ્કેટબોલના છોકરાઓ મોટા છે, થોડા એજમાં છોકરાઓ, અને એના લગભગ અંદર પપ્પા બી ભેગા છે અને બાસ્કેટબોલ રમી રહ્યા છે બધા. તો મોટાઓ માટે બી છે, એ જે ત્રીજી ઘણી વખતે રમવા આવતો હોય છે. હવે સમરમાં એ બી આવશે, આજે નથી આવ્યો પણ આવતો હોય છે. આમાં તો જોઈ શકો છો તમે સ્નેહા તો પાર્ક મળ્યો કે નહીં, મેં કીધું જોજો કરું આવું, કે સ્નેહા છે કે નહીં, સ્નેહા છે કે નહીં. આમ કેટલી પબ્લિક દેખાતા નતા, જોયું છે. આ બાજુ પ્લાસ વધતું છે લેફ્ટ સાઈડ. તમે જો એક વખતે જો વિડીયોમાં તમે જોયું હોય આગળ, તો હું ને ફોરમ આ મોલમાં શોપિંગ કરવા આવેલા
પણ આ બાજુ અત્યારે આ બાજુથી આવ્યા અમે લોકો, આ પાર્ક છે અને વચ્ચે અમે જઈએ છીએ વોક કરવા માટે, તો એક બીજો રસ્તો છે. આ રીતે બીજી કોઈ જગ્યા બતાવીએ તમને એમ. એ શું છે? ફ્લાવર્સ મસ્ત છે ને, કલર બહુ જ મસ્ત છે. Dogs always bark. Weather 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 always b
Hi. He's so friendly. Very friendly. Good boy. See you. See you. આ જો આ અમારું પોલીસ સ્ટેશન છે અહીંયા મોન્ટ્રિયલનું. એસપીવીએમ ફૂલ ફોર્મ ના પૂછતા હવે ફ્રેન્ચમાં. લાઈક આખું મતલબ આમ જંગલ ટાઈપ, જંગલ તો ના કહેવાય પણ આ પાછળનું જે સ્ક્વેર છે આખું મેપમાં દેખાય કે ગ્રીનરી જ છે અહીં. આમાં અંદર પણ અત્યારે રાત પડી ગઈ છે ને એટલે આપણે અંદર નહીં જવું, એવું કોઈ વાર વહેલા આવીશું ને થોડા તો આપણે જઈશું પાછું. યાર એ રાતે તો હું હલી જ નહીં. વરણ કે મમ્મી કાલ તો કેટલા બધા વીજળીને કાટકા થતા હતા તો યાદ છે? ખબર જ નહીં સીધી હું તો પડીને એવી ઊભી જ ગઈ. એટલે ફોરન કે એનો મતલબ કે તારે રોજ ચાલવા જવું પડે. નાના બારમાસી કે આપણે તો આવા શિફ્ટ નાના સ્મેલ નહીં હોય. આપણે કેવી મોગરાની સ્મેલ આવે, ગુલાબ ની સ્મેલ આવે, એવી અહીંયા એટલી બધી સ્મેલ નહીં આવતી મને. ના દેખાય મમ્મી યાર, સનસેટ થઈ ગયો હવે. હા છે ને, આવી પણ દેખાતું નહીં. મજા કરે છે, કોઈ હોબાળ નહીં, કોઈ હેરાન કરવા વાળું નહીં. એ છે એક દૂર દૂર છે કે દિવસે આવ્યા હતા તમને દેખાય અને ખાવાનું બી લઈને આવી શકો. તમે ખાવાનું યુઝ્યુઅલી ના અપાય પણ આ તો બધા પબ્લિક આપી દે છે. અહીંયા હાઉસ તો જો આમ આઈને જરા એમ રહી લઈએ ને એવું એટલું મજા આવે એવું છે. એપાર્ટમેન્ટે છે, ડુપ્લેક્સ છે, બંગલોઝ બી છે, બધું છે. હા ભાઈ આ બહુ વાર ફ્રેન્ક વાળું સરસ છે. હા કોન્ડોસ છે ને, કોન્ડોસ બહુ જ મસ્ત સ્મેલ આવી. હા નાઇસ છે, એકદમ આમ પૂછે પૂછે. હા સરસ છે, લુક વાઈ કેટલા સરસ લાગે. અને એની સ્મેલ બી બહુ જ મસ્ત આવી રહી છે. તમે જુઓ તો ખરા કેટલું, કેટલા ઓછા દિવસમાં કેટલું સરસ અને થઈ ગયું છે. ફ્લાવર આવી જાય અને બાવળિયાના ઠીઠા જેવા હતા બે વીક પહેલા અને અહીં જુઓ બહુ સરસ દેખાય. મન જોઈને આપણું દિલ ખુશ થઈ જાય આપણું. જો ગઈ વખત વાળું હેબિટ આપણને મળવા આવે એ જાય જો ક્યાં જો ગઈ વખતે ફરવા ચાલીને અમે અહીંયા જ આવેલા, અહીંથી પછી પાછા ગયા હતા આ રોડ ઉપર. આખું આમ ચાલીને અને પાછા આજે શું કર્યું, આ બાજુ આખું ગઈને પાર્કમાંથી તમારે મેં જેમ તમને બતાવ્યું આખું ફરીને આખું રાઉન્ડ મારી અને હવે અમે આ બાજુ આવ્યા છીએ. તો બહુ બધું ચાલી રાખ્યું આજે. તો કેમ થયા, કેટલું ચાલે છે આપણે? 3 kilometers રહેવાય ના અને નીકળી પડે. બહુ મજા આવી. ચાલ ઠંડી જ નથી, ઠંડી નથી. સ્નેહા જેવો અમે તો, અમે તો હુડી બી પહેર્યું છે અને સ્નેહા જેવો. સ્નેહા એ તો કઈ જ નહીં આવી.
મોકો મળી ગયો છે આજે હુડી વગર કોઈ જેકેટ વગર છે. ટેમ્પરેચર 16 માં તો શું પહેરવાનું. અમે નીકળ્યા એટલે તો 20 બતાવતું હતું. જ્યારે આપણે નીકળ્યા ને એટલે મેં મોબાઈલમાં જોઈને નીકળી હું તો 20 બતાવતું હતું આપણે. તો એ રીતે બરાબર છે. પણ એક વખત બહુ ખરાબ અનુભવ થયેલો છે મને કે હુડી વગર નીકળી હતીને જૂ જોવા ગયેલા અમે લોકો, એટલે ત્યારથી પહેરી ન જ નીકળવાનું. ગાડીમાં હુડી એક રહેવા જ દેવી. તો આવી ગયા ચાલીને અને આજે તો ફોરમે જે અમને ચલાયા છે કદાચ સ્નેહા પરિવાર અમારી જોડે આવશે નહીં એવું મને લાગી રહ્યું છે. 3-4 કિલોમીટર હશે એટલું આખું રાઉન્ડ માર્યું છે અમે લોકોએ. અને એનો મેઇન હેતુ તો એવો જ હતો કે તમને બી અમે અમારી સાથે સાથે થોડું બતાવીએ કે અમારી આજુબાજુ જે બીજો એરિયા હતો આ વખતે બીજો લીધો, ફરી ચાન્સ મળશે તો બીજી બાજુ જઈશું. તો કદાચ આઈ હોપ કે તમને બધાને ગમ્યું બી હશે. તો નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે બી અમે આ વિડીયો લેવાની કોશિશ કરીશું. અને જુઓ 8 અને 11 અમે લોકો નીકળ્યા હતા, અત્યારે વાગ્યા કેટલા, 10:15. તમે લોકો સ્લો ચાલતા હતા. સ્લો એ તો મારો રોજનો રૂટ હોય છે પણ તો આરા માટે ઇઝી છે. પણ જોબ આવીને આજે મારી બિલકુલ ઈચ્છા નથી. પણ વેધર સારું હતું એટલે મારે નીકળવાની ઈચ્છા થઈ કે ચલો લટાર મારીને આવીએ. પણ આ લટાર નહીં, એક મોટી વોક હતી અને બહુ મજા આવી ખરેખર જોવાની. થોડું થાકી ગયા પણ કદાચ ઊંઘ સારી હશે એનાથી. ચાલવું જોઈએ થોડું. તો જેમ જેમ સમરમાં અમે નીકળીશું ક્યાંય આ રીતે વોક કરવા બી નીકળીશું ને તો તમને બધાને સાથે આ રીતે બતાવતા રહીશું. આઈ હોપ તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હશે. જો વિડીયો થોડું બી ગમ્યું હોય લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.